જય સ્વામિનારાયણ. મિત્રો, વાર્તા રે વાર્તા આ નવી સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા શાસ્ત્રોમાં વિવિધ કથાનકો દ્વારા ઘણી પ્રેરણાદાયક વાતો કહેવામાં આવી છે, પરંતુ તેને બાળકો સમજી શકે તેવી સરળ શૈલીમાં રજૂ કરવાનો આ નંબર પ્રયાસ છે. આપ સૌનું આ સિરીઝમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો પ્રથમ એપિસોડમાં પ્રવેશ કરીએ. આજે આપણે જે વાર્તા સાંભળવાની છે એ આપણા ત્રણ મોટા મુખ્ય ગ્રંથો એમાંનો એક ગ્રંથ, ગ્રંથ એટલે પુસ્તક, મતલબ એક મોટો ગ્રંથ, એનું નામ છે મહાભારત. મહાભારત એમાં 1,00,000 શ્લોક છે, અને આ 1,00,000 શ્લોકમાં એક સરસ મજાનો અધ્યાય છે જેનું નામ છે શાંતિ પર્વ. આ શાંતિ પર્વમાં એક નાનકડી પણ આપણને બધાને ઉપયોગમાં આવે, શીખવા મળે એવી સરસ મજાની વાર્તા છે. એક ઋષિ હતા, એ ઋષિનો મોટો આશ્રમ, એ આશ્રમ ની અંદર રોજ સવારે 4 વાગે ઉઠી જાય, ઉઠીને ધ્યાન કરે, પછી જાય નદી નાવા, આઈને પાછા આવે, પૂજન ધ્યાન એ પૂરું થાય એટલે એમણે સરસ મજાનો બગીચો બનાવે, અને બગીચાની અંદર એમણે આંબા, ચીકુ, જુદા જુદા ફળોના પણ ઝાડ ઉગાડ્યા. એ ઋષિનું નામ હતું શંખ. એટલે એક મોડા ઉઠે, પછી આજુબાજુ જે પણ કઈ કામ કરવાનું હોય બાગ બગીચાનું, કઈ કરવાનું થાય નહી, ઉઠીને ભાગે સીધા અને જાય, નાઈ ધોઈને પાછા આવે, જુદી જુદી જગ્યાએથી ભિક્ષા માંગી ખાઈ ભૂલી જાય. આવું દિવસો સુધી ચાલ્યું. એક દિવસ એ ઋષિ બંનેના આશ્રમ બાજુબાજુમાં, આ બાજુ લિખિત અને આ બાજુ શંખ, શંખ મહેનતો હતા, પેલા ઉઠી જાય ત્યાંથી રાત્રે સૂતા સુધી કામ કામ ને કામ, ધ્યાન ધ્યાન અને ધ્યાન, અને જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન. કઈ ત્રણ વસ્તુ હતી એમની પાસે? કામ, ધ્યાન અને અને જ્ઞાન. કઈ ત્રણ વસ્તુ હતી? કામ, ધ્યાન અને જ્ઞાન. કામ એટલે પરિશ્રમ, મહેનત, ધ્યાન એટલે ભગવાનમાં શ્રદ્ધા, અને જ્ઞાન એટલે જે જાણવા જેવું છે, જેવી બધી વસ્તુ જાણવી અને પછી એને અમલમાં મૂકવી. એટલે એક બાજુ શંખનો સરસ મજાનો આશ્રમ ખીલેલો, અને પેલી બાજુ ભાઈ લિખિતનો આશ્રમ કરમાઈ ગયેલો. એમાં એક દિવસ ઉનાળાનો ટાઈમ, સરસ મજાની કેરીઓ એ શંખના આશ્રમમાં આંબા ઉગેલા, એ આંબાની ઉપર દેખાય, અને રોજ શંખ જુએ એ સરસ મજાની તૈયાર થાય અને પાકે એટલે ભગવાનને ધરાવી અને પછી બધાને પ્રસાદ આપીશું અને આપણે પણ પ્રસાદ લઈશું. એમણે બરાબર ધ્યાન રાખેલું કે આ 2 કેરીઓ છે ને મસ્ત તૈયાર થાય છે, હવે તૈયાર થશે એટલે નીચેની જાતે પડે, જે નીચે જાતે કેરી પડે ને એને શાખ કહેવાય, બહુ જ મીઠી હોય એટલે એવી કેરી લઈ અને પછી પ્રસાદ કરજો. એક દિવસ શંખ ગયેલા કામ લિખિત મોડો મોડો ઉઠ્યો અને બહાર જોયું, બરાબર કોઈ છે નહીં, લઈને આવ્યો, પાછું જોયું, હજી કોઈ આવ્યો નથી,
એક જ નાની બોર્ડર હતી, બોર્ડર કરી ક્રોસ અને જોયું ઉપર એ સરસ મજાની મસ્ત બે કેરી ઉઠાવ. એમણે તરત એ કેરી ઉપાડ લઈ ગયા પોતાના આશ્રમમાં અને બરાબર વ્યવસ્થિત સમારીને ધોઈને ખાઈ લીધી. શંખ આવીને જુએ તો કેરી ભૂ, અરે એ કેરી કોણ લઈ ગયું? હજી તો ભગવાનને ધરાવવાની બાકી હતી, બધાને પ્રસાદ આપવાનો બાકી હતો, આ કેરી કોણ લઈ? આજુબાજુ તપાસ કરી તો કેરીના કોટલા અને કેરીના છોકરા ક્યાંથી મળ્યા? નિકિતના ઘરમાંથી. હા, ભાઈએ ચોરી કરી છે. ચોરી જ કહેવાય? પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ આપણે લઈને ઉપયોગમાં લેવાઈ જાય એને શું કહેવાય? ચોરી કહેવાય. એટલે એ ચોરી, હા, ભગવાનને પહેલા અર્પણ કરવું પડે. એ જે ઋષિના દીકરા હતા ને લિખિત, ને ચોરી કરેલી એ શંખને ખબર પડી ગઈ, એટલે શંખેને પહેલા તો બોલાય, ભાઈ લિખિત, આ મારા આશ્રમના આંબા ઉપર કેરી હતી એ તે લીધી છે? આપણે હોય તો શું કહીએ? ના, મેં તો લીધી નથી. પણ ભાઈ લિખિત તો ઋષિ હશે, થોડાક તો ગુણ હોય, એટલે એને સાચું કહી દીધું. સાચું કહી દીધું, કાન પકડીને કીધું, સોરી માય બિગ બ્રધર, ભૂલ કરી છે. જે ભૂલ કરે તેને સજા પણ ભોગવવી પડે. એટલે શંખે તરત કીધું કે તે ચોરી કરી છે, વાત સાચી? કે સોરી, હવે ભૂલ થઈ ગઈ, હવે પૂછ્યા વગર નહીં લો. કે ના, તે કેરી ખાધી એ મને ગયું, એમાં કઈ વાંધો નથી, પણ પૂછ્યા વગર કેમ લીધું? કે હવે શું, આનો ઉપાય શું? એ કે ચાલ રાજા પાસે ચાલ, રાજા ન્યાય કરશે. રાજા શું કરશે? ન્યાય કરશે. ન્યાય કરે એટલે એ જે કે તે સજા તારે ભોગવવાની. ભૂલમાં તો ભૂલમાં, પણ ચોરી તો કરી છે. એ વખતે એ રાજા હતા ને, એ રાજાને ત્યાં નિયમ હતો કે આખા રાજ્યમાં કોઈ જો ચોરી કરતો પકડાય ને તો એને આમ પથ્થર ઉપર હાથ રાખે, આમ અહીંયા પથ્થર હોય નીચે એની ઉપર હાથ રાખે, અને પછી માણસને બોલાવે સજા કરનાર, અને પછી કે આના હાથ કાપી નાખો, અહીંયા આગળથી હાથ કાપી નાખે. આવી જબરજસ્ત સજા. પેલો શંખ કે ભાઈ, અરે લિખિત કે ભાઈ, આટલી નાની આ બે કેરી માટે મારો આખો હાથ કાપી નાખવાનો? કેમ જ થશે? રાજા પાસે ચાલે, જે નક્કી કરે તે કરવાનું. રાજા પાસે ગયા, આવો આવો, રાજા તો ઉભા થઈ ગયા. મોટા ઋષિ આવે આપણા ઘરે, મોટા સંત આવે, મહાત્મા આવે, ઋષિ આવે, વડીલો આવે, તો આપણે ઉભા થઈને એમનું અભિવાદન તો કરવું જોઈએ, એમને રાજી કરવા જોઈએ, એમને પગે લાગવું જોઈએ. રાજા ઉભા થઈ ઋષિ પગે લાગ્યા, ઋષિ કે આશીર્વાદ છે, પણ એ પહેલા મારું કામ છે. બોલો બોલો, તમારું શું કામ છે? શંકે, આ મારો ભાઈ છે. ઓ, તો તમારા ભાઈનું નામ શું? એનું નામ લિખિત છે. લિખિત, અચ્છા, તેને તમારે અહીંયા આવવાનું શું કામ છે? શું કામ પડ્યું? મારું કઈ કામ હોય તો કહો. કામ કઈ નથી ભાઈ, મારા આશ્રમમાં એક સરસ મજાનું ઝાડ જે આંબાનું ને કેરી આપે, નવી નવી કેરી તૈયાર થયેલી હતી, તો ભગવાનને ધરાવવાની બાકી હતી, આ ચોરી કરીને ખાઈ. રાજા હસવા માંડ્યા, અરે ભાઈ, ભાઈ એ ચાલી છે ને ભાઈ, જવા દો. નહીં, નિયમ એટલે નિયમ, એક વખત નક્કી કર્યું કે આ નિયમ છે અને આમાં ફેરફાર કરાય નહીં. ઓકે, તો હવે શું કરવાનું? બસ અને સજા આપો. એટલે સમ કહેવાય, લિખિત કે ભાઈ રજા, મને રજા આપી, સજા નહી, મને રજા આપો પણ સજા નહીં ચાલે ભાઈ. ચલો
આગળ લઈ ગયા, પથ્થર પાસે હાથ મૂક્યા, પેલા એ મોટો ખડગ કાઢ્યું, આંખે પાટા બાંધી દીધા, અને પછી આત્મા કરી રેડી 1 2 3 બહાર ઉડી ગયા, અને પછી ડોઈ નીકળે એટલે અહીંયા જલ્દી જલ્દી પાટા પાટા બાંધી દીધા અને ઈલાજ થોડો કર્યો, અને પછી જે પેલા લિખિત રડે કે ભાઈ બે કેરી માટે આટલી બધી તકલીફ આપવાની, મને મારા હાથ કાયમ માટે જતા રહે. એ કે જો એક વખત ખોટું કામ કરવાનો વિચાર આવે ને, પછી એ વધારે ને વધારે ખોટું કામ કરતો થઈ જાય. એટલે સજા તો મળવી જોઈએ, પણ હવે તે સોરી કીધું ને, સજા ભોગવી લીધી ને, ચાલ મારી સાથે. ઋષિ હતા, લઈએ 2-3 દિવસ 4 દિવસ તો સજા ભોગવી, હાથ વગર કઈ થાય, આ હાથ વગર કઈ થાય, ચલો મારી સાથે બોલો. આ આને શું કહેવાય? હથેળી. શું કહેવાય? હથેળી. આને શું કહેવાય? આંગળી. બરાબર. પેલો શ્લોક આવડે છે તમને? કરાગ્રે વસતે લક્ષ્મી, ચલો મારી સાથે બોલજો. અગ્રે કરાગ્રે વસતે વસતે લક્ષ્મી લક્ષ્મી કર મૂલે કર મૂલે સરસ્વતી સરસ્વતી કર મધ્યે કર મધ્યે ગોવિંદ ગોવિંદ પ્રભાતે પ્રભાતે કર દર્શન કર દર્શન. આનો અર્થ એવો થાય કે આપણા હાથમાં કરાગ્રે વસતે લક્ષ્મી, હાથની આગળના ભાગમાં લક્ષ્મી વસે છે. આ હાથથી કામ થાય ત્યારે પપ્પા પૈસા લાવે છે ને, આ હાથથી કામ કરે તો મમ્મીના હાથમાંથી પૈસા આવે છે ને. કામવાળા, મજૂરો, કારખાનાવાળા, ઉદ્યોગપતિઓ, જેટલા લખનારા બોલનારા જે પણ કામ કરે છે બધા શેના કારણ કરે છે? હાથથી, હાથથી લક્ષ્મી આવે. તો કે છે હવે મારો તો હાથ જ જતા રહ્યા, કઈ ચિંતા નહીં કરે, ચાલ મારી સાથે. નદીમાં લઈ ગયા અને કે ચાલો હું ચાલુ કર, નદીમાં આટલે સુધી પાણી આવ્યું ને, ચાલ આગળ ચાલ. લોકો પણ મારો હાથ, આગળ ચાલ આગળ ચાલ, તો ઘૂંટણ સુધી પાણી આવ્યું. હવે હજી આગળ ચાલ આગળ ચાલ, પણ કે પછી ન તો પછી આ દુખે ને, પછી આગળ ચાલ આગળ ચાલ, તો કમર સુધી આવ્યું. એ કે હજી આગળ ચાલ, એ કે પણ પછી હું ડૂબી જઈશ, પછી તરાશે નહીં મારાથી. અરે તું આગળ ચાલ, હું છું ને તારી સાથે જ, આગળ ચાલ. તો પેલા એ હાથ આમ ઊંચા કર્યા, ત્યાં સુધી ગળા સુધી પાણી આવી ગયું, તો હાથ ઉપર રાખ. એ કે એ હવે હું ડૂબી જઈશ, એ કે ના ના આગળ ચાલ આગળ ચાલ. જે આગળ ચાલતા તે પછી આ માથું આગળ આવી ગયા. એ કે પણ હવે હવે મારા હાથ પછી આ પાણી અડી જાય, પછી પાકી જાય, પછી અરે તું આગળ ચાલ. માણસ આગળ વધે, મોટા કે તેમ કરે, એનામાં બધી તાકાત જનરેટ થાય, એનામાં બધી શક્તિ આવે. એ જેમ જેમ આગળ ગયો એના હાથ પણ ડૂબી ગયા. પછી તો મોટા ભાઈએ એનું બાવડું પકડી અને આમ ડૂબકી મરાવી અને જેવો આમ બહાર કાઢ્યો ને, હાથ પાછા. ભગવાનના આશીર્વાદથી હાથ પાછા આવી ગયા. પણ આશ્ચર્યની વાત તો એ છે, જે હાથ પાછા આવ્યા ત્યાર પછી એ નદીનું નામ બની ગયું બાહુદા. એ નદીનું નામ શું પડ્યું? બાહુ એટલે હાથ, અને દા એટલે આપનાર. હાથ આપનાર. શું? હાથ આપનાર. ઓકે, તો આજે આપણે આમાંથી શું શીખ્યા? પહેલી વાત, ક્યારેય પણ આળસ કરવી નહીં. બીજી વાત, કોઈનું પણ પૂછ્યા વગર લેવાય નહીં. ત્રીજી વાત, જો ભૂલ કરી હોય તો માફી માંગીને કબૂલ કરવી. ચોથી વાત, મોટા કે એમ કરતા જઈએ, એમ ચાલતા જઈએ, તો આપણામાં નવી તાકાતનો જન્મ થાય. થેન્ક યુ વેરી મચ. Thank you.